વિચારો કે તમે કસે ફરવા જઈ રહ્યા છો, ફરવા પહોંચી ગયા છો અને તમને ત્યાં એવી વસ્તુ મળી જાય કે ત્યાર પછી તમારું નસીબ ખુલી જાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સારું નસીબ કોને કહી શકાય કે અચાનક જ આપણને કંઈક એવી વસ્તુ મળી જાય કે જેનાથી આપણું નસીબ પલટી જાય, બરાબર ને? વિચારો કે તમે કસે ફરવા જઈ રહ્યા છો, ફરવા પહોંચી ગયા છો અને તમને ત્યાં એવી વસ્તુ મળી જાય કે ત્યાર પછી તમારું નસીબ ખુલી જાય. આજે આપણે વાત કરવાના છે એક એવા નસીબ વિશે કે તમને પણ સાંભળીને નવાઈ લાગશે. નસીબ પલટતા વાર નથી લાગતી, કોનું નસીબ ક્યારે બદલાઈ જાય તે કોઈ જાણતો નથી, એ તો તમે સૌ માનતા જ હશો. બસ આવા જ એક નસીબના ખેલ વિશે આજે આપણે વાત કરવાના છે. એક કપલ કે જે આમ જ સમુદ્ર કિનારે ફરતું હતું, હવે તેના હાથમાં એવી વસ્તુ મળી ગઈ ત્યારબાદ તેની જિંદગી બદલાઈ શકે છે. આ કપલને સમુદ્ર કિનારા પરથી એક વિશાળ કાય હાડકું મળી ગયું. હવે આ હાડકું જોઈ કપલ પણ થોડું હેરાનમાં તો પડી ગયું, કારણ કે હાડકાનું વજન 60 કિલોગ્રામ અને લંબાઈ 4 ફૂટ નજીક છે અને કપલને આ હાડકું કીચડથી ખડડાયેલું મળ્યું હતું. જો કે તે કયા પ્રાણીનું છે એ વાત તો હજી સ્પષ્ટ નથી, પરંતુ આ યુગલ અનુમાન લગાવ્યું કે બેસ કિંમતી હાડકું 6 થી 8 લાખ રૂપિયામાં વેચાઈ શકે. આ પરિણિત કપલ પાસે ઘણા દુર્લભ દાંત અને હાડકાઓનું પણ કલેક્શન છે. એક ડેઇલી મેલના રિપોર્ટ મુજબ આન્દ્રિયા નાસુક અને જોસેફ ઇલિમ અમેરિકાના અલાસ્કાના રહેવાસી છે. લગ્ન 4 વર્ષ થઈ ચૂક્યા છે અને કપલને 4 બાળકો પણ છે. હવે આ કપલ જ્યારે મેરબોક ચક્રવાતી તોફાન આવ્યું ત્યારબાદ સમુદ્ર કિનારે ફરવા ગયું. આ કપલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હાડકાને બહાર કાઢ્યું ત્યારે તેની લંબાઈ એક નાના પુત્ર જેટલી હતી. હવે સૌથી પહેલા પત્નીએ વિશાળકાય હાડકાને કાઢીને પોતાના પતિને બતાવ્યું. કપલે કહ્યું કે જો આ હાડકાને વેચશે અને જે આવક થશે તેનાથી તેઓ એક નાનું ઘર બનાવશે. જોકે આ હાડકું કોઈ પણ મ્યુઝિયમનો હિસ્સો પણ હોઈ શકે. કપલ આશા વ્યક્ત કરી છે કે 6 થી 8 લાખ રૂપિયામાં આ હાડકું વેચાઈ શકે છે. જોકે તેનાથી ઓછી કિંમત આવે તો પણ આ હાડકું કપલ તો વેચવા માટે તૈયાર છે, કારણ કે થોડા જ દિવસોમાં હાડકાનું વજન ઓછું થઈ શકે, કારણ કે હાલ તો તે ભીનું છે. જોસેફ એમ પણ કહ્યું કે અગાઉ તેમને 7 ફૂટ બ્લુ દાંત મળ્યો હતો, જેને લઈને અનુમાન છે કે તે પણ 61 લાખ રૂપિયાની કિંમતમાં વેચાઈ શકે. હવે કપલ પાસે જે આગળના હાડકાઓ હોય કે જેમને એ આગળ પ્રાપ્ત થયા હતા તે પણ તેઓ વેચવા માટે વિચારી રહ્યા છે. તો અમેરિકાનું એક કપલ કે જે આમ જ સમુદ્ર કિનારે ફરવા પહોંચી ગયું અને તેમને આટલું વિશાળ કાય હાડકું મળી ગયું. જો કે આ કપલ પાસે પહેલા પણ આવા જ હાડકા હતા, આવું જ એક બ્લુ કલરના દાંત પણ હતા. સાંભળીને પણ નવાઈ લાગશે કે કેવી રીતે બસ આમ જ ફરતા ફરતા આવી વિશાળ કાય વસ્તુઓ તેમના હાથમાં આવી ગઈ અને હાલ તેઓ આ વસ્તુ વેચીને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માંગી રહ્યા છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.